સુગ્ન શ્રોતાજન અને વહાલા બાલદોસ્તો, માતા અને બાળકનો સંબંધ દુનિયામાં સૌથી અનમોલ હોય છે. મા તે મા, બીજા બધા વગડાના વા, એ ઉક્તિ બાળક જેમ જેમ મોટું થાય તેમ તેમ તને વધારે સમજાય છે. બાળક ગમે તેટલું મોટું થઈ જાય પણ માનો પ્રેમ નિસ્વાર્થ અને અકબંધ રહે છે. માની મમતા અને પ્રેમ બાળક માટે બહુ જરૂરી હોય છે. આમ તો માતા બાળક માટે પોતાનું સમગ્ર જીવન કુરબાન કરી દે છે. બાળકોની ખુશીમાં તે ખુશી કુરબાન કરી નાખે છે અને તકલીફમાં દુઃખ વહેંચે છે. મા વગર જીવનની કલ્પના જ અશક્ય છે. માની આ જ મમતાને સન્માન આપવા માટે મધર્સ ડે ઉજવવામાં આવે છે. મિત્રો, દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે મનાવવામાં આવે છે. તો આવો જાણીએ મધર્સ ડે વિશેની વાતો બિનલ મેકવાનની સંગ. આમ તો વિશ્વમાં મધર્સ ડેની ઉજવણી અલગ અલગ તારીખે થાય છે, પણ ભારત સહિતના ઘણા દેશોમાં આ દિવસને મે મહિનાના બીજા રવિવારે ઉજવવામાં આવે છે. આ દિવસને મનાવવાની શરૂઆત ઔપચારિક રીતે 1914માં એના જાર્વિસ નામની એક અમેરિકન મહિલાએ કરી હતી. એના જાર્વિસ પોતાની માને આદર્શ માનતી હતી અને તેને તે બહુ જ પ્રેમ કરતી હતી. જ્યારે એની માતાનું નિધન થયું તો તેણે ક્યારેય લગ્ન ન કરવાનો નિર્ણય લીધો અને પોતાનું જીવન તેની માતાને સમર્પિત કરી નાખ્યું. તેમણે તેમની માતાને સન્માન આપવા માટે મધર્સ ડે મનાવવાની શરૂઆત કરી. એ દિવસોમાં યુરોપમાં આ ખાસ દિવસને મધરિંગ સન્ડે કહેવામાં આવતો હતો. ત્યારબાદ 9 મે 1914ના રોજ અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સન દ્વારા અમેરિકી સંસદમાં એક કાયદો પસાર કરીને દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે મનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારથી આજ દિન સુધી અમેરિકા, યુરોપ અને ભારત સહિત ઘણી જગ્યાએ મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. મિત્રો, આ દિવસ એ માતાને સન્માન આપવાનો દિવસ છે. માત્ર એક દિવસ માને સન્માન આપવા પૂરતો નથી. દરરોજ આપણે આપણી માતાને મદદ કરવી જોઈએ, તેમની આજ્ઞા પાળવી જોઈએ. જો માતા જ ના હોત તો આ દુનિયામાં આપણું અસ્તિત્વ પણ ના હોત. આપણે તેમની સેવા કરવી જોઈએ અને હંમેશા તેમને ખુશ રાખવા જોઈએ. મા, એવું નથી કે હું તને ફક્ત આજના જ દિવસે યાદ કરું છું. આજના દિવસે તો અમે દુનિયાને એ જણાવવા માગીએ છીએ કે તમારી હાજરીનું મહત્ત્વ અમારા જીવનમાં શું છે. દરેક માતાઓને હેપી મધર્સ ડે. આભાર. અસ્તુ.